વતનથી હજારો કિલોમીટર દૂર એક માતા સરકાર અને ન્યાયતંત્રને આજીજી કરી રહી છે. દૂર દેશમાં પોતાની દીકરી બીમાર છે, તેને માતાની જરૂર છે, પણ ન્યાયતંત્ર કાયદાઓની સાંકળથી બંધાયેલું છે. ભારતની કાયદાકીય આંટીઘૂંટીઓમાં ગૂંચવાયેલી માતાને સરકાર પાસે ન્યાયની આશ છે. આ છે ઉમિદા સુની, જે મૂળ ઉઝબેકિસ્તાનની વતની છે. 6 વર્ષ પહેલા ઉઝબેકિસ્તાનથી ભારત આવી હતી, અમદાવાદમાં નોકરી શોધી રહી હતી. ઉમિદા સુન્ની નામની આ મહિલાના વિઝાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી, પણ તે પોતાના વતન ઉઝબેકિસ્તાનમાં પરત ન ફરી અને તે અરસામાં અમદાવાદ પોલીસના હાથે પકડાઈ ગઈ. પોલીસે તેના વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલમાં ધકેલી હતી. હવે ઉમિદાને જામીન તો મળ્યા છે, પરંતુ તેનો પાસપોર્ટ કોર્ટ પાસે જપ્ત છે. જે રજદાર છે ઉમેદા, એમણે જણાવ્યું કે મને નામદાર સેશન્સ કોર્ટથી રિક્વેસ્ટ કરી, અરજી કરી, એમના તરફથી મેં રજૂઆત કરી અને કોર્ટને અરજી કરી કન્ડિશન મોડિફાઈની, કે સાહેબ 45 દિવસ માટે મને પાસપોર્ટ આપો, જેમાં 30 દિવસ 15 દિવસ મને વિઝા માટે થશે અને 30 દિવસ મને મારી પુત્રીની સારવાર કરાવીને નામદાર કોર્ટમાં પાસપોર્ટ પરત સરેન્ડર કરવા માટે મને 30 દિવસ માટે પાસપોર્ટ આપો. પણ જે અરજી કરતા નામદાર સેશન્સ કોર્ટ શ્રીએ રાવલ સાહેબે નામંજૂર કરી. ઉમેદા એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાની આપવીતી પણ જણાવી. સાંભળો પોતાના બાળકને મળવા માંગતી આ માતાની આજીજી. મેરા બચ્ચા બહુત બીમાર હે, ઉસકો ટ્રીટમેન્ટ કરને કે લિયે મુજે ઉસકો પાસ જાના હૈ, જાના દે દો. કોર્ટ સે ગવર્નમેન્ટ સે રિક્વેસ્ટ હૈ મુજે કુછ દિન કે લિયે મુજે ઉસકો પાસ જાના દે દો પ્લીઝ. કોર્ટ કોર્ટ ઓર સરકાર કા સરકાર જો જો કોન ડિસિઝન બોલો વો કાબુલ હૈ મુજે મુજે બીમાર બચ્ચા કા પાસ જાના દે દો. આ એક માતાની આજીજી તો છે, પણ બીજી તરફ કોર્ટ પણ કાયદાથી બંધાયેલી છે. ઉમિદાની અરજી કોર્ટે ફગાવી દીધી. કોર્ટે અરજી ફગાવતા સ્પષ્ટતા પણ કરી છે કે તેની સાથે આવેલી મદીના ફરાર છે. ગુનાની તપાસ ચાલુ છે, પોલીસને સાક્ષીઓ નથી મળી રહ્યા. સાથે ઉમિદાને પાસપોર્ટ આપવામાં આવે અને પરત ન આવે તેવી પણ શક્યતાઓ છે. એમની દીકરી બીમાર હતી અને એટલા માટે એના પોતાના દેશમાં જવું હતું. અહીંયા એમનો કેસ નીચેની કોર્ટમાં ચાલ્યું છે. એક આરોપી ફરાર છે, એક વિક્ટીમ આવતા નથી અને આ પણ અમને પાસપોર્ટ આપવામાં આવે તો ફરી આવશે નહીં એવી મારી દલીલ હતી. કોર્ટે માન્ય રાખી અને એમની એપ્લિકેશન નામંજૂર કરી. હાલમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન ઉઝબેકિસ્તાનના પ્રવાસી હતા અને બંને દેશ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે, ત્યારે એક માતાની વ્યથા ન્યાયતંત્ર સાંભળે અને પોતાને રાહત મળે તેવી આશા આ માતા રાખી રહી છે.